गणेश जीनी पीओपीनी मूर्तिनी जग्याए गणेश भक्तोमां इको फ्रेंडली गणेश प्रतिमाओना स्थापननुं चलन वधी रह्युं छे। परिणामे लोको आजकल नारियेळना रेसा माटी वगैरेमांथी गणेशजीनी इको फ्रेंडली मूर्ति बनावी रह्या छे। तेवुं आपे सांभळ्युं हशे, परंतु आपे क्यारे चॉकलेटना गणपति विशे सांभळ्युं छे? भूजना क्षत्रिय समाजना हरिसिद्धिमां राणाए एक दिवसनी अंदर 2.5 કિલો ડાર્ક ચોકલેટ અને 500 મિલીલીટર કરો લાઇટ સિરપનો ઉપયોગ કરીને 1 ફૂટની ગણેશજીની મૂર્તિ બનાવી છે। હરિસિદ્ધિ રાણાએ જણાવ્યું કે આ ડાર્ક ચોકલેટમાંથી ગણેશજીની મૂર્તિ બનાવતા તેમને એક દિવસનો સમય લાગ્યો છે અને મૂર્તિ બનાવતી વખતે તેમણે ગ્લોવ્સનો ઉપયોગ કર્યો હતો અને જે સમયે તેમણે આ મૂર્તિથી બનાવ્યા ત્યારે તેમણે પ્લાસ્ટિકની રેપ કરવું પડે છે અને જ્યારે પાછા બનાવો છો ત્યારે ફરી પ્લાસ્ટિકનું રેપ કાઢવું પડે છે। ચોકલેટમાંથી ગણપતિની મૂર્તિ બનાવતા વખતે પૂરતી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે। ચોકલેટમાંથી ગણેશજીની જે મૂર્તિ બનાવવામાં આવી છે તે જો પૂરતી સ્વચ્છતા રાખવામાં આવે તો 7-10 દિવસ સુધી રહી શકે છે અને આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ હોવાથી આ મૂર્તિનું દૂધમાં વિસર્જન કરવામાં આવે છે અને તેનો મિલ્કશેક બની જતા નાના બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હરિસિદ્ધિબા રાણાએ અગાઉ પણ ચોકલેટમાંથી અવનવી પ્રતિકૃતિઓ બનાવી છે અને 47 દેશના 2400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। હરસિદ્ધિબાએ પોતાની 5 વર્ષની દીકરીની આબેહ પ્રતિકૃતિ તૈયાર કરીને ચોકલેટ આર્ટિસ્ટોને પણ આશ્ચર્યમાં મૂક્યા હતા। હરસિદ્ધિબા જયદીપસિંહ રાણાએ ફક્ત 7 દિવસમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચોકલેટની મદદથી ખૂબ જ સુંદર સ્ટેચ્યુ તૈયાર કર્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રિપોર્ટિંગ બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। મારું નામ હર્ષદીબા જયદીપસિંહ રાણા છે, હું આર્ટિસ્ટ છું, ચોકલેટ આર્ટિસ્ટ પણ છું અને બીજા બધા આર્ટ પણ બનાવું છું। જી બેન, વાત કરીએ તો આપે જે ગણેશ ચતુર્થીના દિવસે જે ગણપતિનો સ્ટેચ્યુ બનાવ્યો છે, કેટલો સમય લાગ્યો છે, શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કર્યા છે? સમય લાગ્યો છે 1 દિવસનો અને એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ છે 2.5 કિલો ડાર્ક ચોકલેટ, કારોલાઇટ સિરપ 500 ml અને એનાથી મેં ડક તૈયાર કર્યો અને હેન્ડમેડ છે, ફૂલી હાઇજીન છે ફૂલી, અને એમાં કલર પણ ફૂડ કલર છે। વાત કરીએ તો જે ચોકલેટના ગણેશજી છે એની શું વિશેષતા છે? ચોકલેટના ગણેશની વિશેષતા એ છે કે ફૂલી ઇકો ફ્રેન્ડલી છે, આઈ થિંક એને ઇકો ફ્રેન્ડલીથી બેટર કહી શકો તમે, કેમ કે તે તમે ઇમર્સ કરીને મિલ્કમાં ઇમર્સ કરીને તમે નાના બાળકોમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો છો અને એના દ્વારા બાળકો પણ ખુશ થઈ જાય છે અને એમને પ્રસાદ પણ મળી જાય છે ભગવાનનો, અને સાક્ષાત ભગવાન જ ઓફકોર્સ એમને અંદર જ પ્રવેશ કરી જાય એમ કહી શકીએ છીએ, એટલે ઓવર ઇકો ફ્રેન્ડલી કહેવું બેટર રહેશે એ બાબતને। કેટલો સમય લાગ્યો છે બનાવતા અને કેટલા દિવસ સુધી રહી શકે છે? સમય 1 દિવસનો લાગ્યો છે મને અને તે રહી શકે છે 7-10 દિવસ સુધી પણ તમે રાખી શકો છો, પણ તમારે ફૂલી હાઇજીન રહેવું પડે છે એના માટે, ફૂલી રેપ કરીને તમારે જ્યારે પૂજા કરવી હોય ત્યારે પૂજા કરીને એને ક્લીન ફિલ્મ કરીને એનું આવે છે રેપ કરવા માટે, તો એ રેપ કરીને તમે એના માટે હાઇજીન પણ રહી શકો છો, રાખીને પણ રાખી શકો છો। ફેમિલી સપોર્ટની વાત કરીએ તો કઈ રીતે તમને ફેમિલી સપોર્ટ મળી રહ્યો છે? ફેમિલી સપોર્ટમાં મારા હસબન્ડ, મારા સાસુ ફૂલ સપોર્ટ મને કરે છે અને આ બાબતમાં મને આગળ લાવવા માગે છે કે જો ટેલેન્ટ છે તો ઓફકોર્સ બહાર લાવવું જોઈએ આ બાબતમાં, અને હું હવે એ બાબતમાં વધારે ફોકસ પણ કરવા માગુ છું કે હા ઓફકોર્સ જો ફેમિલી સપોર્ટ મળે છે તો શું કરવા ન કરવું જોઈએ, એટલે મારે તો આગળ વધવાનો જ વિચાર છે આ બાબતમાં।